जय स्वामीनारायण। केम छो? प्रकरण आप आगे पेज नंबर जो सको 111 3-1 प्रकरण 6 आनुवंशिकता ना आणविक आधार। आजनो जेटलो पण टॉपिक आ बधो ज टॉपिक एमसीक्यू पेज नंबर 111 112 113 114 ઉપર TRNS સુધી બધું જ કેવું એમસીક્યુ યસ નહીં પૂછાય મોટો પ્રશ્ન ચિંતા ના કરશો એનું કારણ તમને કહું આમાંથી 4 ગુણનો પ્રશ્ન પૂછવાનો છે આ 4 ગુણના પ્રશ્નમાંથી વિકલ્પ આવશે ચેપ્ટર 5 નો એટલે કે અથવામાં પ્રશ્ન હશે એક પ્રશ્ન આનો હશે અને એના અથવામાં ચેપ્ટર 5 નો અથવામાં આવશે બરાબર બોર્ડની પેપર સેલ પ્રમાણે અત્યારે હાલમાં આવું છે આગળની વાત પછી વાત અત્યારે હાલમાં જે પ્રમાણે પરિસ્થિતિ છે એ પ્રમાણે કહીએ તો એક પ્રશ્ન આનો એક પ્રશ્ન એના અથવામાં ચેપ્ટર 5 બરાબર માટે કાલે ચેપ્ટર 5 સંપૂર્ણ તૈયાર કરો એકનો પ્રશ્ન બાકી ના રાખશો કાલે ચેપ્ટર 6 સંપૂર્ણ તૈયાર કરો જો એક બીજા ઓપ્શનમાં કાઢવું હોય તો નહીં તો એ બંને તૈયાર કરો જો બંને તૈયાર કરશો એટલે કોઈ ચિંતા નહીં કારણ કે આ પ્રશ્ન પૂછાય નહીં બરાબર આજનો ટોટલી જનીન સંકેત જોઈ લો લખી લો જનીન સંકેત એટલે શું આપણે પ્રત્યાંકન ભણ્યા પ્રત્યાંકનનો મતલબ શું હતો પ્રત્યાંકન એટલે એક ન્યુક્લિયોટાઇડમાંથી બીજા ન્યુક્લિયોટાઇડ બનવાની ક્રિયા પ્રત્યાંકન એટલે ડીએનએ માંથી એમઆરએનએ બનવાની ક્રિયા ડીએનએ માં જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ હતો એના પૂરકતાના સિદ્ધાંતના આધારે શું કરવામાં આવેલું હતું આરએનએ બનતો હતો એવું આપણે ગયા લેક્ચરમાં ભણી ગયેલા હતા તો અહીંયા પ્રત્યાંકન પૂરકતાના સિદ્ધાંત ઉપર કામ કરે છે બરાબર કાકે એમસીક્યુ લીધેલો હતો આપણે ગયા આપણે લેક્ચરમાં હવે જે પ્રત્યાંકન કે એટલે કોણ બની ગયું કે ભાઈ કેમ આરએ કે એ કીધું આપણે ખબર પડી જાય કે ભાઈ મેસેન્જર આરએ નો નિર્માણ થાય કોષ કેન્દ્રમાં હોય ત્યાં કરે સુકોષ કેન્દ્રની અંદર આ પ્રક્રિયા કોષ કેન્દ્રમાં થાય મોસ્ટ ટાઈમ બી એમસીક્યુ યાદ રાખજો આદી કોષ કેન્દ્રની કોષ હોય ને તો તો ક્યાં થાય કોષ રસમાં થાય યાદ રાખજો બરાબર એમઆરએનએ બની જાય પછી એનું શું થવાનું હતું પાચનતંત્રની પ્રક્રિયા થવાની હતી પાચનતંત્ર થશે અને પાચનતંત્ર જે થઈ હોય તો એના આધારે આનુવંશિક જે માહિતી કહીએ એનું સ્થાનાંતરણ થાય અહીં આનુવંશિક શબ્દ લખેલો છે આનુવંશિક માહિતીનું સ્થાનાંતરણ મતલબ મતલબ કે ડીએનએ ને જે લક્ષણ અંદર મૂકેલું છે એ એની આગળની પેઢીમાં જવા દેવું હોય તો એનું શું કરવું પડશે એનું પ્રત્યાંકન કરવું પડે એટલે કે એમઆરએનએ બનાવવું પડે એમઆરએનએ પછી પ્રોટીન બનાવશે ઉત્સેચક અંતઃસ્ત્રાવ કંઈ પણ અને એના આધારે માહિતી આગળ વધારશે આનુવંશિક માહિતી આગળની પેઢી જવા દેવાનું હોય કાં તો એ જ સજીવની અંદર કોઈ કાર્ય કરવાનું હોય વર્ષો ત્યાં ચાલી આવી હોય તો ઉત્સેચક બનાવવો જોઈએ તેના માટે ત્યાં ક્રિયા છે તો પ્રત્યાંકન પછી ભાષાંતર બહુ જરૂરી છે ભાષાંતર વિશેની સંપૂર્ણ માહિતી આપણે આગળ લેવાના છીએ મોટો 4 મોટો પ્રશ્ન આવે છે ઉકાળું લઈ લેવું બરાબર પછી અહીંયા ન્યુક્લિક એસિડ લખ્યું આ તો ન્યુક્લિયોટાઇડ પર કહીશ કે ન્યુક્લિયોટાઇડ જે છે આ ન્યુક્લિયોટાઇડ એસિડ જે ભેગા થાય પોલિમર બને એને ન્યુક્લિયોટાઇડ નું પોલિમર કહે છે આ ન્યુક્લિયોટાઇડ ના પોલિમર માંથી એમિનો એસિડ નું પોલિમર બનતો હશે એ તો ખબર છે આપણને કે ભાઈ આરએનએ બન્યું છે આગળ બરાબર હવે આ એમઆરએનએ ઉપર આરએનએ એચએનઆરએનએ બને ને સુકોષ કેન્દ્રીમાં તો ભણી ગયા ને હિટરોજીનસ ન્યુક્લિયસ આરએનએ પછી એમાં સ્પ્લિસિંગની પ્રક્રિયા થાય કેપિંગ થાય યાદ કરો ગયા લેક્ચરને વિડિયો જોઈ લેજો એક વાર કેપિંગ થશે ટેલિંગ થશે પછી જેને એમઆરએનએ બની ગયા હવે આ એમઆરએનએ બની ગયો એમઆરએનએ બની ગયો બરાબર તો એમાં જે ન્યુક્લિયોટાઇડ નો પોલિમર થાય તો આપણે ન્યુક્લિયોટાઇડ નો પોલિમર કહેવાય એ જી સી સી કે યુ જી સી યુ જી સમજી ગયા આ ન્યુક્લિયોટાઇડ નો પોલિમર કહેવાય અને એના આધારે શું થતું હશે અહીંયા એમિનો એસિડની ગોઠવણી થતી હશે અહીંયા એક પછી એક એમિનો એસિડ આવતા હશે આ રીતે ટીઆરએનએના આધારે અને બધા ગોઠવાઈ જાય અને એમિનો એસિડની એક લાંબી 20 એમિનો એસિડની 20 20 એમિનો એસિડનો પોલિમર થઈ જાય એક પ્રોટીન બને બરાબર આ એમિનો એસિડનું અને ન્યુક્લિયોટાઇડમાં કોઈ પૂરકતા કે સૈદ્ધાંતિક સિદ્ધાંતતા જોવા મળતી નથી મતલબ કે એ હોય તો અહીંયા એ જી અને સી લઈએ આપણે તો એજીસી ના આધારે અહીંયા એમિનો એસિડ ગ્રુપ હોય તો એમની વચ્ચે પૂરકતાનો સિદ્ધાંત ના હોય પ્રતિસંકેતનો સિદ્ધાંત આવશે
પ્રતિસંકેત એટલે શું? વિરુદ્ધ ચિંતા જે એના એના કરતા અલગ આવે પ્રતિસંકેત કહેવાય. જે આપણે પછી વાત કરીશું સવિસ્તાર પાછળ આવે છે પાછળ તે પુરત્વનો સિદ્ધાંત બરાબર યાદ રાખજો. જો નિકલે ટાઈપમાં ફેરફાર થાય તો એમિનો એસિડની અંદર ફેરફાર થતો હશે. આ ન્યુક્લિઓટાઇડનો ક્રમ આપેલો છે ને એવો ક્રમ હોવો જોઈએ સજીવમાં. જસ્ટ વાત છે ધારો કે આ એક ન્યુક્લિઓટાઇડનો ક્રમ છે કે જેના આધારે ઇન્સ્યુલિન બનવાનો છે. ઇન્સ્યુલિન શું છે? અંતઃક્રમ. આ ન્યુક્લિઓટાઇડમાંથી ઇન્સ્યુલિન બનાય. વાત કરીએ છીએ જસ્ટ ઇન્સ્યુલિન આવા આ પ્રમાણે બનતો હશે આ ન્યુક્લિઓટાઇડની રીતે. પણ જો ન્યુક્લિઓટાઇડના ક્રમમાં ફેરફાર થયો મતલબ શું થયું કે અહીંયા UA થઈ ગયો, અહીંયા UC થઈ ગયો. આ ન્યુક્લિઓટાઇડના ક્રમમાં ફેરફાર થયો હવે ન્યુક્લિઓટાઇડનો ક્રમ બદલાય કોઈ કારણસર ડીએનએમાંથી ખોટી માહિતી છપાઈ બરાબર તો અહીંયા એમ્યુનો એસિડની ગોઠવણી પણ કેવી થાય? ખોટી થઈ જાય. જે પાંચમા નંબરે સિસ્ટીન હતો, પાંચમા નંબરનો સિસ્ટીન હતો એ ચોથા નંબરના વેલાઇનમાં પહોંચી જશે અને ચોથા નંબરનો વેલાઇનથી તો પાંચમા નંબરના સિસ્ટીન ઉપર આવીને ગોઠ થઈ જશે. પ્રોબ્લેમ શું? આખે આખા સંકેતો બદલાઈ ગયા તો ઇન્સ્યુલિન નહીં બદલાય. કદાચ ઇન્સ્યુલિન બન્યું હશે તો કંઈક વિચિત્ર પ્રકારનું ઇન્સ્યુલિન બન્યું હશે કે જે ઇન્સ્યુલિન કોઈ કાર્ય જ નહીં કરતું હોય. માટે અહીંયા તમે ફેરફાર લોચો પડતો હશે. જનીન સંકેતો શું હતા એ કોઈ ખબર નથી. જનીન સંકેતોનો પ્રસ્તાવ ની પરિકલ્પના આપી શબ્દમાં છે. પરિકલ્પના છે કોઈ થીસિસ અત્યારે હાલમાં કોઈ બેઝ નહીં એનો. કોઈ પ્રાયોગિક પુરાવાની મળ્યા કે કોષોમાં આવું થતું હશે એટલે કલ્પના સ્વરૂપી આપે અને આ કલ્પનાના આધારે પ્રસ્તાવ એવો મૂક્યો આપે કે પ્રોટીન સંશોધન દરમિયાન એમિનો એસિડનો ક્રમ નક્કી કરવામાં આવતો હશે અને એ એમિનો એસિડનો ક્રમ નક્કી કોણ કરતો હશે? એટલે કે જનીન સંકેતો. જનીન સંકેતો એટલે કોણ? એટલે કે એ જી યુ સી ની ગોઠવણી. જે આપણે ચાર જનીન સંકેતો લઈએ ન્યુક્લિઓટાઇડ નાઇટ્રોજન બેઝ એની ગોઠવણી એટલે જનીન સંકેતો કહેવાય. બરાબર. ડીએનએ ની સંરચના જે હોય ડીએનએ ની સંરચનાની અંદર ફેરફારો કરવામાં આવતા હશે. ડીએનએ ની સંરચના જે આપણે બનાવી હતી કેવી પ્રતિકૃતિ જે વોટસા અને ક્રિકેટ કીધેલું કે કુંતલાકાર મોડેલ હોય બરાબર એ જેટલું કઠિન હતું આપણા માટે શરૂઆતમાં જ્યારે ડીએનએ શું છે કોઈ જાણકારી નથી. ડીએનએ કેવો દેખાય છે એની ખબર નથી પડતી. જનીન્દ્રભાઈ તરીકે કોણ મળતો એ પણ ખબર નથી પડતી. અને એ વખતે ડીએનએ વિશેની સંરચના જાણવી કાં તો એનું મોડેલ પ્રતિકૃતિ રજૂ કરવું બહુ જ કઠિન હતું. એના કરતાં પણ વધારે કઠિન જનીન સંકેતો નું નિર્માણ જનીન સંકેતો કઈ રીતે થતા હશે એના માટે મંડી પડ્યા શું જનીન સંકેતો શોધવા માટે. આ એક બાયોલોજી વાળાનું કામ નતું. આમાં ઘણા બધા રસાયણ નું પણ કામ પડાયું હતું, ભૌતિક વિજ્ઞાન નું પણ કામ પડાયું હતું. જેમ કે પહેલો દેખરી જોર્જ ગેમો નામ છે. જોર્જ ગેમો ભૌતિક વૈજ્ઞાનિક હતા અને આમને સૌપ્રથમ ત્રિઅંકી સંકેતો આપ્યા હતા 1954માં. 1954માં સૌપ્રથમ ત્રિઅંકી સંકેતો આપનારો વૈજ્ઞાનિક કોણ? જોર્જ ગેમો. યાદ રાખજો મોસ્ટ ટાઈમ ગેમ છે રાઈટ. એમને આ ત્રિઅંકી સંકેતો વિશે કીધેલું કલ્પના કરી હતી કે ભાઈ પ્રોટીન બનવા હોય તો એમિનો એસિડના ત્રિઅંકી સંકેતો હોય કઈ રીતે થાય એવો તમને રજૂ કરું. એક અંકી સંકેત એમને એવું કીધું કે આપણે એક અંકી સંકેત લઈએ તો આપણી પાસે A, U, G અને C આટલા છે ને. તો જો એક નાઇટ્રોજન બેઝ એક એમિનો એસિડનું સંકેતન કરે તો આપણી પાસે કુલ કેટલા નાઇટ્રોજન બેઝ છે? ચાર. તો ચાર
ચારે ચાર નાઇટ્રોજન બેઝ જો ચાર એમિનો એસિડનું સંકેતન કરતા હોય તો આપણે પાસે તો પ્રોટીન બનાવવા હોય તો 20 એમિનો એસિડ જોઈએ. તો અપૂરતા કહેવાય ને. એક જણી એક નાઇટ્રોજન બેઝ એક એમિનો એસિડ બનાવે, બીજો બીજું બનાવે, ત્રીજો ત્રીજો બનાવે, ચોથો ચોથો બનાવે, તો કુલ કેટલા એમિનો એસિડ બને? ચાર બને. કેટલા બનવા જોઈએ પ્રોટીન બનાવવા માટે? 20. પ્રોટીન બનવા માટે ઓછામાં ઓછા કેટલા એમિનો એસિડ જોઈએ? 20. તો અપૂરતા કહેવાય. એટલે ત્યાં મેં કહ્યું ચાલો બીજા કેન્સલ આવે કે ના. પછી એના કીધું કે જો બે બે લઈએ તો આપણે જનીન સંકેતન, મતલબ કે એ ચાર જનીન સંકેતો લઈએ તો ચાર ગુણ્યા ચાર કરીએ આપણે કેટલા સંકેતો બને? 16 બને. 16 બનશે ને તો પણ અપૂર્ણતા છે. કેમ કે એમિનો એસિડ બનાવવા માટે પ્રોટીન બનાવવા માટે કેટલા એમિનો એસિડ જોઈએ? 20. કેટલા સંકેતો બન્યા? 16. લો જો બરાબર જો કહી દો અહીંયા કહી દો બન્યા.
અલ્યા ભાઈ દે કયું થઈ ગયા અહીંયા બરાબર પછી એ એ અને યુ લેવાના એ એ યુ એટલે એની પછી જતા પાછા અલ્યા ભાઈ પહેલા આટલું પૂરું કરો બરાબર પહેલા આગે લેવાના એની જોડે આ મૂકી દેવાના ફરીથી આગે લેવાના એની જોડે જી મૂકી દેવાના પાછું આગે લેવાના અને સી મૂકી દેવાના સમજમ પડલા સર સ્ટ્રાઇક બોક્સ પર એક ચાર હવે એ રીતે આપણે એ લઈશું પછી યુ લઈશું એ યુ અહીંયા કોણ આવશે એ એ યુ અહીંથી યુ લેવાનું પછી એ યુ અહીંથી જી લેવાનું પછી એ યુ અને સી લેવાનું સમજી ગયા બેટા ચાલો આની અંદર એક ચક્કર મારવા દે આની અંદર બતાવો એ યુ જી સી એ યુ જી સી આઈ તો ગોઠવી દેવા એક એક ખાના માટે ચાર અંક બેટા જો દેખો U A A અહીંયા આવું બધા U A A તો U A U U A U A અને G આવશે U A અને C આવશે સમજી ગયા બરાબર સમજી ગયા આવી રીતે 64 સંખ્યા તો બને ગણિકાળ તમારા ચોપડીમાં લખીને ચેક કરો એટલે સમજી પડી અમુક મંદ બુદ્ધિના બાળકો રોડ ઢીલો જ એક વાર આની અંદર આપણે આપણે નહીં બનાવીએ એક આ ખાના લખવાનું કારણ કે આ આ આપણા છે આપણે આ યુ જી તો અહીંયા એક પછી યુ અને જી લેવાના અને યુ મૂકવાના યુ અને જી અને જી યુ જી સમજી ગયા આવી રીતે તમે જે આ તમે આના આને લગાવી આને ખાના લખવાનું આ આને તમારે બધા યુ મૂકતા જવા ગુણાકાર કરતા જવા જોડાણ કોણ હતા મોટો જનીન શોધી કાઢતો એક જનીનમાં આટલા ન્યુક્લિયોટાઇડ આવ્યા હતા એ જી સીટી વાળી પેલા મોટા વાળી બરાબર અને મેં એવું કીધું કે ભાઈ આટલા સી લાગે ને એ શોધી દો ઓકે ઇસ્ટમાં શોધી દો યાદ રાખ પછી આ માર્શલ ઇવેન્ટ પર આપણે કેમ શીખી ગયો કે મેં પ્રોટીન સંશ્લેષણ માટેની કઈ કયો સિદ્ધાંત આપ્યો શું આવે તો કોષ ઉત્પન્ન સેલ ફ્રી સિસ્ટમ લખેલું તો કોષ પાછળ સેલ ફ્રી સિસ્ટમ નિરેટ બની આપે છે અને એ સંકેત સમજવા માટે કોઈ મદદ થઈ હતી કઈ રીતે જે આગળ આવ્યું ખાલી યાદ રાખો સેલ્ફી સિસ્ટમ કોને આપી માણસ નિરેટ પર એટલે કે પ્રોટીન સંશ્લેષણ માટે કોષ મુક્ત પ્રાણ આપનારો વૈજ્ઞાનિક ઉમદા ઉત્તર એ આટલા મતલબ કામ પડતા નહીં બરાબર માટે અત્યાર ખાલી એટલું યાદ રાખો આપણે માર્ક્સ લઈને આગળ વધીએ વધારે સમજણ આગળ પછી સેવેરો કોકોઆ સેવેરો કોકોઆ શું છે ઉત્સેચક છે એન્ઝાઇમ છે આ ઉત્સેચક જ્યારે આરએનએ નું જ્યારે નિર્માણ થતું છે સંશ્લેષણ થતું હશે એમાં મદદ કરતો ઉત્સેચક છે તો આ ઉત્સેચક પણ ધણી સંગતોનો બનેલો પણ એ પણ આપણે ધણી સંગતો સમજવા માટે મદદ કરે છે તો આ બધું એ ચેકર બોર્ડ જે આપી છે ને એની ઉપર ની બધી માહિતી હતી એમસીક્યુ વીએસપી હતા એમસીક્યુ વીએસપી હતા જો વિડીયોની લંબાઈ બહુ થઈ નહીં હોય તો પાછળના પાછળ ધણી સંકેત લઈ લઈશ નહીં તો પછી કાલે બરાબર જો મેળ પડશે તો આના પાછળ હું જોઈન કરી દઈશ જેની સંકેતો એટલે સ્પેશિયલ એનો વિડીયો અલગથી બનાવીશું આપણે ઓકે જય સ્વામિનારાયણ.